આજે આપણે ઇંગ્લિશ ગ્રામરને કરવાનું છે અને સ્વાપોથી ગાલા સ્વાપોથી છે બરાબર જો મેં અહીંયા ફોટો પાડેલો જ છે બરાબર તો તમારે આ પ્રત્યયપોથી કાઢવાનું છે અને સ્વાધ્યાયપોથીમાં પાના નંબર હું તમને કહું એ આપણે કરવાનું છે પાના નંબર 16, 17, 18, 19 અને આપણે નામ છે લિટલ સ્ટેપ્સ 7, 8 અને 9 બરાબર 7, 8, 9 આ ત્રણ છે એ તમારે પાના નંબર 16માં મળી જશે અને હું તમને જેમ શીખવાડું એમ તમારે સ્વાધ્યાયપોથી પૂરી નાખવાની છે મેં તમને ફોટા પાડેલા છે એ તમને હું મોકલું છું બરાબર અને એમાં ક્વેશ્ચન આન્સર છે પછી સ્પેલિંગ છે અને ચિત્રના આપણે વાક્ય બનાવવાનું છે આટલું જ આપણે કરવાનું છે તો બધા બાળકો પાના નંબર 16 કાઢશે હવે જો તમને દેખાય છે ને લિટલ સ્ટેપ 7, 8 અને 9 એમાં આપણે છે પહેલો જ પ્રશ્ન છે કે પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર આપવાનો છે વોટ ઇઝ પહેલો જ છે વોટ ઇઝ સ્ક્વિરલ બરાબર તો સ્ક્વિરલ શું કરે છે એમાં તમને બે ઓપ્શન આપ્યા છે એક સ્લીપિંગ અને એક રનિંગ તો મેં તમને પાઠ સમજાવ્યો હતો કે આપણે ખિસકોલીવાળો પાઠ હતો એ શું કરતી હતી તો કે એક સૂતી સ્લીપિંગ કરતી હતી બરાબર સૂતી હતી પછી એ સપનું જોતી હતી સપનામાં શું જોતી હતી તો કે એ જંબો સાથે રમે છે અને સ્ટાર વીણી છે બરાબર તો હવે આપણે એમાં આપણે આન્સર દેવાના તો આન્સરમાં આપણે શું આવશે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ તો સ્ક્વિરલ શું કરે છે ડુઈંગ એટલે કરવું તો કે સ્લીપિંગ સૂવે છે બરાબર તો અહીંયા તમારે સ્લીપિંગ છે એ અહીંયા આન્સરમાં લખી નાખવાનું પછી વોટ ઇઝ જમ્બો ડુઈંગ બરાબર જમ્બો એટલે કે હાથીનું બચ્ચું છે તો એ શું કરે છે તો અહીંયા જો બીજો ઓપ્શન છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય બરાબર ફ્લાઇંગ એટલે કે ઉડવું ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં ઉડી રહ્યો છે બરાબર હવે આપણે ત્રીજો વોટ ઇઝ જમ્બો નાઉ ડુઈંગ નાઉ એટલે કે અત્યારે તો કે જમ્બો શું કરે છે તો કે સિટિંગ ઓન અ ક્લાઉડ સિટિંગ એટલે કે બેસવું ઓન એટલે કે ઉપર ક્લાઉડ એટલે કે વાદળા વાદળા ઉપર બેઠા છે જમ્બો છે એ વાદળા ઉપર બેઠો છે પછી છે ચોથું વોટ ઇઝ જમ્બો ડુઈંગ જમ્બો શું કરે છે પહેલાં આપણને સ્પિરલનું પૂછ્યું હતું તો કે એ સ્લીપિંગ કરે છે અને જમ્બો શું કરે છે તો પછી આપણે એનું ઓપ્શન આવશે કેચિંગ ધ સ્ટાર્સ એટલે કે તારા પકડે છે કેચિંગ એટલે કે પકડવું સ્ટાર એટલે કે તારા અને તારા પકડે છે હવે પાંચમો પ્રશ્ન વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ સ્ક્વિરલ શું કરે છે બરાબર તો એમાં પણ આપણને બે ઓપ્શન આપ્યા છે તો પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ પુટિંગ એટલે કે મૂકવું પોકેટ્સ એટલે કે ખીચામાં એટલે કે પુટિંગ એટલે કે મૂકવું અને પોકેટ્સ એટલે કે ખીચામાં ખીચામાં છે તારા મૂકે છે એ શું કરે છે તો કે તારા ગણે છે એ સપનું જોવે છે કે તારા લઈને એ પોતાના ખીચામાં મૂકે છે એટલે કે પુટિંગ ધ સ્ટાર્સ ઇન હર પોકેટ્સ હવે આપણે અહીંયા કલર્સના નામ છે તો આપણે એકવાર જોઈ લઈએ કલર્સના નામ સ્પેલિંગ છે એટલે મેં તમને સ્પેલિંગ પણ આ લખાવેલા છે પાંચ પાંચ વાર તમારે સ્પેલિંગ લખવાના હતા બરાબર હવે જો પહેલો છે રેડ તો કે આર ઈ ડી રેડ એટલે કે લાલ પછી છે બ્લુ BLUE બ્લુ એટલે કે ભૂરું પછી છે ગ્રીન તો કે GRGREEN ગ્રીન એટલે કે લીલું પછી છે યલો YELLOW યલો એટલે કે પીળું પછી છે ઓરેન્જ ORENGE ઓરેન્જ એટલે કે નારંગી પછી છે પિંક ઓકે PINK પિંક એટલે કે ગુલાબી પછી છે પર્પલ PURPLE પર્પલ એટલે કે જાંબુડિયો પછી છે બ્રાઉન BROWN બ્રાઉન એટલે કે કથ્થાઈ
પછી છે વ્હાઇટ, WHITE વ્હાઇટ એટલે કે સફેદ. પછી છે બ્લેક, BLACK બ્લેક એટલે કે કાળો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 જોશું, બરાબર. પ્રશ્ન નંબર 2માં કે ચિત્રોમાં આપેલ તમારે રંગ પૂરવાના છે અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે અને ત્યાં ફૂકો છે. હવે એમાં તમને યલ્લો લખ્યું છે તો તમારે એમાં યલ્લો કલર પૂરવાનો છે આવી રીતે, બરાબર. જો મેં પૂર્યું ને તમારે યલ્લો કલર પૂરી નાખવાનો. પછી વાક્ય શું બનાવવાનું, તો કે ધીસ ઇઝ અ યલ્લો બલૂન, બરાબર. તો કે ધીસ એટલે કે આ, અને યલ્લો એટલે કે પીળો, બલૂન એટલે કે ફૂગો. આ પીળો ફૂગો છે, બરાબર. તો તમારે ધીસ ઇઝ બધામાં આવશે. તમારે કલર જે આપ્યો હોય પછી કલર લખવાનું અને જે વાક્ય આપ્યું હોય વાક્ય કરવાનું છે. હવે તમને અહીંયા બીજો પહેલું છે એ તમને આપ્યું છે, તો કે શું છે, તો કે કા રેડ છે, બરાબર. રેડ અને શું છે, તો કે કાર. કયો કલર, તો કે રેડ અને કાર. તો તમારે છે ને અહીંયા લખી નાખવાનો, અહીંયા રેડ કલર કારમાં પૂરી નાખવાનો, અહીંયા રેડ કલર પૂરી નાખવાનો. અને પછી તમારે વાક્ય લખવાનું કે ધીસ ઇઝ અ, પછી રેડ લખવાનું, રેડ કાર. આવી રીતે તમારે વાક્ય લખી નાખવાનું. જો મેં લખ્યું છે ધીસ ઇઝ અ રેડ કાર. હવે આપણે આગળ જોઈએ. હવે પછીનું છે અહીંયા ગ્રીન છે અને શું આપ્યું, તો કે લીફ, લીફ એટલે કે પાંદડું. તો તમારે અહીંયા ગ્રીન કલર પૂરી નાખવાનો છે, અહીંયા તમારે ગ્રીન કરવાનું. હવે આપણે આગળ જોઈએ. જુઓ અહીંયા તમને બીજું ચિત્ર શું દેખાય છે, તો કે ધીસ ઇઝ અ ગ્રીન ગ્રીફ. અહીંયા તમને લીફ દેખાય છે અને કેવું, તો કે ગ્રીન. તમને નીચે આપેલું જ છે, જો શબ્દ તમને કલર્સના નામ આપેલા જ છે, પણ તમારે વસ્તુ ખાલી લખવાની છે કે આને શું કહેવાય અને આપણે પછી આખું વાક્ય બનાવવાનું છે. તો તમે અહીંયા જોઈને વાક્ય લખી નાખજો. અહીંયા ગ્રીન છે તો તમારે અહીંયા ગ્રીન કલર પૂરી નાખવાનો છે અને વાક્ય બનાવવાનું છે કે ધીસ ઇઝ અ ગ્રીન લીફ. લીફ એટલે કે પાંદડું અને લીફનો સ્પેલિંગ, તો કે LEAF લીફ, બરાબર. હવે પછીનો ત્રીજો છે, પછી ત્રીજું છે કાઇટ. તો કે કેવું છે, તો કે બ્લુ કલરનું. તો તમારે અહીંયા બ્લુ કલર પૂરી નાખવાનો છે, અહીંયા આવી રીતે બ્લુ કલર પૂરી નાખવાનો. પછી જે આપણે વાક્ય બનાવવાનું, તો કે ધીસ ઇઝ અ, પછી કલરનું નામ લખવાનું, તો કે બ્લુ, BLUE બ્લુ કાઇટ. કાઇટ એટલે કે પતંગ, અને કાઇટનો સ્પેલિંગ આવશે KITE, બરાબર. કાઇટ એટલે કે પતંગ. હવે પછીનું છે આપણે જોવાનું છે, અહીંયા છે ફ્લેગ. અને ફ્લેગ કેવો છે, તો કે વ્હાઇટ. એટલે તમારે અહીંયા વ્હાઇટ ને વ્હાઇટ જ રાખવાનો છે, કલર પૂરવાનો નથી. અને આપણે વાક્ય બનાવશું, તો કે ધીસ ઇઝ અ વ્હાઇટ ફ્લેગ, બરાબર. સફેદ ઝંડો આપણે એમ વાક્ય એમ બોલવાનું છે, પણ લખશું કેમ, ધીસ ઇઝ અ વ્હાઇટ ફ્લેગ. વ્હાઇટ એટલે કે સફેદ. હવે પછીનું આપણે વાક્ય કરશું, અહીંયા તમને બોલ દેખાય છે અને કેવો, તો કે ઓરેન્જ. અહીંયા તમને શું આપ્યું છે, તો કે ઓરેન્જ, બરાબર. હવે અહીંયા તમારે ઓરેન્જ કલર પૂરી નાખવાનું અને વાક્ય કેમ લખવાનું, તો કે ધીસ ઇઝ એન લખજો, કેમ કે ઓથી શરૂ થાય છે, ORENGE ઓરેન્જ બોલ. કેવો બોલ, તો કે ઓરેન્જ બોલ, બરાબર. આપણે વાક્ય લખશું, ધીસ ઇઝ અ ઓરેન્જ એન ઓરેન્જ બોલ. પછી છે પર્સ છે, બરાબર. તો કે કેવું પર્સ છે, તો કે બ્લેક, બરાબર. તો તમારે અહીંયા બ્લેક કલર પૂરી નાખવાનું. અને આપણે વાક્ય કેમ લખશું, તો કે ધીસ ઇઝ
ब्लैक पर्स, बराबर, ब्लैक पर्स એટલે કે કાળું પર્સ છે અહીંયા, બરાબર. સમજાઈ ગયું ને બાળકો? આ રીતે આપણે કરવાનું છે. પછી છે આપણે કેપ છે, બરાબર. તો કેપ કેવી છે? તો કે પર્પલ છે. કેવી? તો કે પર્પલ. હવે અહીંયા આપણે જોઈ લો પર્પલ, બરાબર. અહીંયા પર્પલ કલર છે. અને આપણે વાક્ય કેમ બનાવશું? તો કે ધીસ ઇઝ અ પર્પલ, PURPLE, પર્પલ કેપ. તો કે CAP એટલે કે આ પર્પલ ટોપી છે, બરાબર. હવે આપણે આગળનું કરશું. હવે છઠ્ઠું, તો કે અહીંયા છે તમને બ્રાઉન કલર આપ્યો છે, બરાબર. તો તમારે ત્યાં બ્રાઉન કલર પૂરી નાખવાનું. અને વાક્ય કેવી રીતે લખશો? તો કે ધીસ ઇઝ અ બ્રાઉન પેન્સિલ. શું છે? તો કે પેન્સિલ. તમારે આ રીતે વાક્ય લખી નાખવાનું છે. હું બોલું છું, તમે અહીંયા જોઈ જોઈને લખી નાખજો, ધીસ ઇઝ અ બ્રાઉન પેન્સિલ. પછી નવમું છે પિંક, બરાબર. અહીંયા પિંક કલર છે. અને શું છે? તો કે ઇરેઝર, બરાબર. તો ઇરેઝરનો સ્પેલિંગ ERASER, બરાબર. ઇરેઝરનો સ્પેલિંગ શું થશે? તો કે ERASER. અને આપણે વાક્ય કેમ બનાવશું? તો કે ધીસ ઇઝ અ પિંક ઇરેઝર, ધીસ ઇઝ અ પિંક ઇરેઝર. પછી દસમું છે યલો, તો કે ધીસ ઇઝ અ યલો કપ. તમારે અહીંયા યલો કલર પૂરી નાખવાનો છે. પછીનું છે ધીસ ઇઝ અ રેડ એપલ, અહીંયા તમારે રેડ કલર પૂરી નાખવાનો છે. અને વાક્ય લખવાનું ધીસ ઇઝ, જો આ ધીસ ઇઝ આ ત્રણ તો કોમન જ છે, બધામાં આવશે. તમારે ખાલી બદલાવાનું શું? તો કે અહીંયા જે રેડ આપ્યું હોય ને એ પહેલાં રેડ લખી નાખવાનું, અને એ ચિત્ર શેનું? તો કે એપલ. તો તમારે એપલ લખી નાખવાનું છે. પછી છે બનાના, ધીસ ઇઝ અ કેવું બનાના? તો કે યલો બનાના, ધીસ ઇઝ અ યલો બનાના. પછી તેરમું છે ધીસ ઇઝ અ ગ્રીન ચીલી. કેવી? તો કે લીલા મરચાં છે. અહીંયા તમને ગ્રીન તો આપ્યું જ છે, અને આને કહીશું આપણે ચીલી. તો CHILLI, ચીલી, બરાબર. ધીસ ઇઝ અ બ્રાઉન પેન્સિલ, ધીસ ઇઝ અ પિંક ઇરેઝર, ધીસ ઇઝ અ યલો કપ, ધીસ ઇઝ અ રેડ એપલ, ધીસ ઇઝ અ યલો બનાના, ધીસ ઇઝ અ ગ્રીન ચીલી. આ રીતે તમારે બાળકો જોઈ જોઈને વાક્ય લખી નાખવાનું છે. હવે પછીનું આપણે આગળ કરીએ. હવે અહીંયા છે પર્પલ, તો કે ધીસ ઇઝ અ પર્પલ બ્રિંજલ. અહીંયા તમારે પર્પલ કલર પૂરી નાખવાનું. અને વાક્ય લખશું તમે ધીસ ઇઝ અ પર્પલ બ્રિંજલ. બ્રિંજલ એટલે કે રીંગણું. પછી છે લોટસ એટલે કે કમળ. ધીસ ઇઝ અ પિંક લોટસ. અહીંયા તમારે પિંકનો સ્પેલિંગ આપ્યો છે એ લખી નાખવાનું, પછી લોટસનું લખવાનું, બરાબર. હવે આપણે ગ્રામરમાં નવું શીખશું. આઈ હેવ અ બુક, બરાબર. આઈ હેવ, હેવ એટલે કે પાસે હોવું, મારી પાસે હોવું, બરાબર. હેવનો અર્થ થાય છે પાસે હોવું, એટલે કે માલિકી દર્શાવે છે. આપણી પાસે પોતાનું વસ્તુ હોય એ માલિકી દર્શાવે છે, આપણા એના માલિક હોઈએ છીએ. આઈ અને યુ સાથે હંમેશા હેવ આવશે, કારણ કે આઈ અને યુ સાથે હંમેશા હેવ આવશે, કારણ કે બહુવચન છે. અને હી શી ઇટ સાથે હંમેશા હેઝ આવશે, કારણ કે તે એકવચન છે. બહુવચન હોય ત્યારે હેવ મૂકવાનું, અને એકવચન હોય ત્યારે હેઝ મૂકવાનું. તો આઈ અને યુ છે એ બહુવચન છે, અને હી શી ઇટ છે એ એકવચન છે, એટલે એની સાથે આપણે હેઝ મૂકશું. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ લઈ, એટલે કે ઉદાહરણ. આઈ હેવ અ બુક એટલે કે મારી પાસે પુસ્તક છે. યુ હેવ અ બુક, તારી પાસે પુસ્તક છે. હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. જો હીની સાથે હેઝ આવ્યું, બરાબર. શી હેઝ અ બુક, તેની પાસે પણ બુક છે. ઇટ હેઝ અ હોર્ન્સ, બરાબર. એટલે કે હોર્ન્સ એટલે કે શિંગડા, તેને શિંગડા છે, બરાબર. પ્રાણી હોય એને માથે શિંગડા હોય છે, એટલે કે ઇટ હેઝ અ હોર્ન્સ, તેને શિંગડા છે. હવે આપણે હેઝ હેવના સ્પેલિંગ શીખ્યા અને એનું ઉદાહરણ પણ શીખ્યા. હવે તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હેવ ને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે.
તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ખાલી જગ્યા, તો કે યુ હેવ અ પેન, બરાબર. પહેલી ખાલી જગ્યામાં હેવ આવશે શું કામ, તો કે યુ આપ્યો છે એટલે. ધ એલિફન્ટ હેઝ અ બિગ ઇયર્સ, ધ એલિફન્ટ છે એ એક વચન છે એટલે એની પાછળ હેઝ આવશે. ધ એલિફન્ટ હેઝ અ બિગ ઇયર્સ, એલિફન્ટને મોટા કાન હોય છે. આઈ ખાલી જગ્યા રેડ બલૂન્સ, આઈ હેવ, જો આઈ સાથે હંમેશા હેવ આવશે અને રેડ બલૂન્સ, મારી પાસે રેડ બલૂન્સ છે એટલે કે એની પાસે શું છે, તો કે રેડ બલૂન્સ. અને આઈ છે એટલે કે હેવ આવશે, આઈ હેવ અ રેડ બલૂન્સ. હી હેઝ અ ન્યૂ બુક, તેની પાસે ન્યૂ બુક છે. હી સાથે હંમેશા હેઝ આવશે એટલે તમારે હીની સાથે હેઝ મૂકવાનું છે. શી હેઝ અ ટોઈસ એટલે કે તેની પાસે ટોઈસ છે એટલે કે રમકડા છે. મોહન હેઝ અ ટ્રેક્ટર, મોહન પાસે ટ્રેક્ટર છે. મોહન છે એ નામ છે અને એક વચન છે એટલે કે ત્યાં હેઝ આવશે. મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર, મિસ્ટર વ્યાસ પાસે સ્કૂટર છે. આઈ હેવ અ ચોક્સ, મારી પાસે ચોક્સ છે એટલે કે જાજા બધા ચોક્સ. અને આઈ છે એટલે કે હેવ આવશે. મિસિસ પંડ્યા હેઝ એન અમ્બ્રેલા, મિસિસ પંડ્યા પાસે છત્રી છે, અમ્બ્રેલા એટલે કે છત્રી. પૂજા હેઝ એન ઓરેન્જ, પૂજા પાસે ઓરેન્જ એટલે કે નારંગી છે. ધ મંકી હેઝ લોંગ ટેલ, મંકીને લાંબી પૂંછડી હોય છે. મંકી એટલે કે વાંદરો અને એ એક વચન છે એટલે હેઝ આવશે. પછી છે યુ હેવ મેંગોઝ, તેની પાસે કેરીઓ છે, તો યુ છે એ બહુ વચન છે, બરાબર, એટલે કે એની સાથે હેવ આવશે. ધ કાઉ હેઝ બિગ હોર્ન્સ, કાઉ એટલે કે ગાય, બિગ હોર્ન્સ એટલે મોટા શિંગડા, ગાયને મોટા શિંગડા હોય છે, તો કાઉ છે એ એક વચન છે એટલે એની સાથે હેઝ આવશે. આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી છે, તો આઈ સાથે હંમેશા શું આવશે, હેવ, બરાબર. તો આ રીતે બાળકો તમારે સ્વાધ્યાય પોથી પૂરી નાખવાની છે. તો આવજો બાળકો.